श्रद्धा अने भक्ति होय एटले माणसमां शक्ति आवी जती होय छे। मोडासाना आ पदयात्रियो छेल्ला 28 વર્ષથી દર વર્ષે મોડાસાથી રણુજના આશરે 800 કિલોમીટરથી પણ વધુના અંતરે દર્શન માટે જાય છે અને 15 દિવસના અંતે તેઓ રાજસ્થાનમાં આવેલા રણુજામાં પહોંચશે। ભક્તો હાથમાં ધજાઓ અને ભજનોની રમઝટ સાથે નાચતા ગાતા ભક્તિના રંગે રંગાયેલા નજરે પડે છે। ભક્તો રસ્તામાં રાત્રિ વિસવા માટે જ્યાં જ્યાં રોકાય ત્યાં ભક્તિની સાથે વ્યસન મુક્તિનો પણ સંદેશ ફેલાવતા જાય છે અને રણુજના માર્ગમાં આગળ વધે છે। ભક્તો બાબાને ચડાવવા 111 ફૂટની 3 ધજાઓ લઈને જાય છે અને ત્યાં બાબાના ધામમાં ખૂબ મજા અને આનંદ આવે છે અને બધા 800 કિલોમીટર અહીંથી દૂર છે। 111 ફૂટની 3 ધજાઓ અમારા સાથે જોડાયેલી છે અને અહીંથી આ 29મી પદયાત્રા છે અમારી અને અહીંથી ત્યાં સુધી રણુજા સુધી અમારા જેટલા ભક્તો છે એ આનંદ અને ઉલ્લાસથી જાય છે અને મજા કરે છે। 28 વર્ષ અગાઉ મોડાસાના એક ભક્ત ચંદુ યોગીએ પદયાત્રાની શરૂઆત કરી હતી। ત્યારથી આ પદયાત્રા નિરંતર ચાલુ છે અને આ વખતે 29મી પદયાત્રા છે। મોડાસા ઉપરાંત પંચમહાલ જિલ્લા સહિતના આસપાસના જિલ્લાના પદયાત્રીઓ પણ આ યાત્રામાં જોડાય છે। આ પદયાત્રાની અંદર કોઈ પણ જાતનો એવો ભેદભાવ રાખવામાં આવતો નથી અને મોડાસાથી રણુજા અમે લગભગ 15 દિવસે પહોંચીએ છીએ અને આ પદયાત્રા જ્યાં જ્યાં નાઇટમાં રોકાય ત્યાં દરેક જગ્યાએ ભજન કીર્તન અને વ્યસન મુક્તિના કાર્યક્રમો કરવામાં આવે છે। આસ્થા અને અતૂટ ભક્તિનો સંગમ થાય એટલે ગમે તેટલું લાંબુ અંતર કેમ ન હોય તે હસતા હસતા કપાઈ જાય છે અને જ્યારે તેનો હેતુ પણ લોકહિતમાં હોય તો બાબા પણ ભક્તોની સાથે જ હોય છે। નિલેશ સથવારા, VTV, હિંમતનગર।